સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ રાણી બોર્ડર પર એકપણ કર્મચારી હાજર નથી, જાણે આરોગ્ય વિભાગ ગોળ નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, રાજસ્થાન પ્રવેશ પર વેક્સિનના બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર અથવા 72 કલાકમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરહદી વિસ્તાર એટલે કે રાણી બોર્ડર પર હાલ રાજસ્થાન સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી રાજસ્થાન આવતા મુસાફરને 72 કલાકનો આરટીપીસીઆર રિપોર્ટ અથવા તો COVID-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે એમને જ રાજસ્થાન જવા માટે પ્રવેશ આપવામાં આવે છે। રાજસ્થાન સરકાર દ્વારા રાણી બોર્ડર પોલીસને અને આરોગ્ય તંત્રની ટીમ પણ ખડકી દેવામાં આવી છે। આરોગ્ય તંત્રના કર્મચારી હર્ષદભાઈ લબાણા તેમજ તલાટી દયારામ પણ ત્યાં ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે। ત્યારે ગુજરાતની બોર્ડરની વાત કરીએ ત્યાં ફક્ત હોમગાર્ડ જવાનો ખડે પગે છે, પરંતુ આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી ત્યાં હાજર નથી। શું આરોગ્ય વિભાગને કંઈ જ પડી નથી કે ગોળ નિંદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે। લલિત ડામોર, ZSTV, વિજયનગર। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે, હાલ આપણે છીએ રાણી બોર્ડર ઉપર। રાજસ્થાન સરકારે ફરી એક નિર્ણય લીધો છે અને જે રાજસ્થાનમાં જવું હોય તો આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત છે, અને જો આરટીપીસીઆર રિપોર્ટ નહીં તો બંને રસી લગાવેલી હોવી જોઈએ છે। હાલ વાત કરવામાં આવે જે રાજસ્થાન પોલીસ છે, રાજસ્થાનના જે આરોગ્ય કર્મચારી છે એ પણ તે બોર્ડ ઉપર આપ જોઈ શકો છો તે ખડકી દેવામાં આવ્યા છે। હાલ જો આરોગ્ય કર્મચારી છે તે પોતાની ફરજ નિભાવે છે, તેમજ પોલીસ છે તે પોલીસ પણ પોતાની ફરજ નિભાવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે ગુજરાત દ્વારા જે ગુજરાતના બોર્ડર ઉપર અત્યારે આરોગ્યના એક પણ કર્મચારી જોવા નથી આવતો, અને પરંતુ જે વાત કરવામાં આવે કોરોના સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે ગુજરાતના અધિકારીનો પેટનું પાણી ના હાલતું હોય તેવું લાગી રહ્યું છે। લલિત ડામોર સાથે ZSTV વિજયનગર।